હવે આમ તો બધાને ખબર હોય છે, 250-300 કિલોમીટર કાપીને આવ્યો છું ભાઈ, આમ પા 12 કલાક નોકરી કરીને આવ્યો છું ભાઈ. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાધવા. તો મિત્રો, આજે આપણે ભોળા છુરાપુરા દાદા વિશે થોડી વાત કરવી છે. એમના એક બે વિડીયો વાયરલ થયેલા છે, એક બે વિડીયોમાં એના ભાષણ અને જે સમાજ વિશે જે એમની ઊંચા પ્રકારની ભાવનાઓ. હવે આમ તો બધાને ખબર હોય છે, 250-300 કિલોમીટર કાપીને આવ્યો છું ભાઈ, આમ પા 12 કલાક નોકરી કરીને આવ્યો છું ભાઈ. અને હું તો કહું ને તો આજ કદાચ આ તમારા બધાની વચ્ચે હું આય છે જે લાવવાવાળા છે ને, એક તો એક આ મોમાય છોરો અને મારા મિત્ર માયા આતાના દીકરા જયરાજ ભાઈ. નકર પહેલાં તો મારા જોડે આવ્યા એટલે બધા બે તાલીઓ છે એમને વધારે લઈજો, કારણ કે મેં કીધું ભાઈ આટલા બધે લાંબો રન મારા માટે મુશ્કેલ છે, કારણ કે સવારે 7 વાગ્યા બાદ નોકરી જવાનું. અને એમને કીધું બાપુ ભાવ લઈને અને જે કહે માયા હતાની ભાવના કોગા જયરાજભાઈનો ભાવ અહીં ખેંચી લાવ્યું છે. અને આવવાનું મુખ્ય હેતુ એ છે કે કોઈ ધૂણે ભૂવા ભગત તો મારે એનો કોઈ વિરોધ નથી ભાઈ, જેને દેવ જે બોલાવે એ ભૂલતું હશે, પણ મારો ઇતિહાસ નોખો એ ભાઈ. અને આજે અહીં આવ્યો છું ને તો કંઈક માગવા આવ્યો છું, આપશો શું આપશો? હા ના, ગમે એવું માંગી ના લેવાય ને બેન, તમે આપી આપશો અને હું લઈ જઈ એવું એવું જ માગીશ, કારણ કે હું ગમે અહીંયા 500 કિલોમીટર જાઉં તો એ 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. આ જે કદાચ 50-50 હો હો ગાડીઓ વાંય દોડે ને, 5 પૈસા કોઈને લેતા નથી ભાઈ. પણ આમ તો 18 વર્ણને હું જોડે લઈને જ હાલું છું. અને આ કેમ કહેવું પડે કે કાલ કોઈ એવું ના કે ભાઈ જ્ઞાતિના વાડા ફાડે, આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી ઉપર આવ્યો છું, બધી જ્ઞાતિના બેઠા છે, કાઠી દરબારો બેઠા, રાજપૂતો બેઠા, આયરો બેઠા, તમામ વર્ણ બેઠી, પણ આ બધા પાસે હું કંઈક માગો આવ્યો, શું આપશો કહો? ના અવાજ આવ્યો, નહીં ભાઈ બધું માગી જવું કંઈ. જે આ બધી વર્ણમાં ભાઈ દૂષણ ફેલાણો છે ને, એક આ વ્યસન ને એક ખોટી ફેશન, આ બે આ બે જ માગો આવ્યો છું ભાઈ. અને બાકી જો કદાચ નડતર હોય ને દેવ દુઃખમાં હેરાન થતા હોય ને તો મારો ઠાકર બાલ પંથકમાં બેઠો હોય, જો આ હુડો કદાચ આંખમાં ફળવા દે ને તો ભૂવા પાણી બંધ કરી દઉં. પણ માણે ધર્મ શીખવાડો હોય ભાઈ, કારણ કે ધર્મ શું, એ જો આ 38 વર્ષની ઉંમર અત્યારે ગમે ત્યાં જાઓ તો ગાડીઓની લાઈન થઈ જાય એટલે કેમ થાય ભાઈ? જગતને હાથું પીરસ્યું છે. અને હું તો બધા આ વડીલો બેઠા હે ભૂવા ભક્તો બધાય, હું તો કહું જો દેવનું તમે બાનું ઉઠ્યું છે ને, કાલ લગીને તમે શું કર્યું એ મારે કહેવાનું નથી કોઈ, પણ કાલ હવાર દાડો ઉગે અને એવું નક્કી કરી લો કે 5 ઘરનું ભલું કરવું હોય ને તો ધરતી ઉપર ભગવાને તમને માણા બનાવીને કઈ ભૂલ ન કરી ભાઈ. એટલે કોઈ વરણના વાડા નહીં પાડતો ભાઈ હું, પણ આ જે હાલું ને એ મને જેને ધૂણું એનો પાવર છે ભાઈ, અને એ ધૂણું ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એનો પાવર છે ભાઈ. અને આ ધરતી ઉપર જે જે કઈ આયા ને, કોઈ કૃષ્ણ ને જોયા હોય છે, શિવ ને જોયા હોય છે, પણ તમામે તમામ વરણ કદાચ કાઠી દરબાર રાજપૂત કે ગમે એ વરણ, પણ જે કઈ કરી જઈને એનો સાક્ષાત સુરજ નારાયણ દાદો બેઠો હોય એ ભલામણ. અને આ જગત કોને યાદ કરે એ, કોકને માગીને બીડીયું પીવે એને, આ ધરતી ઉપર કંઈક કરીને જ્યાં ને એને જગત યાદ કરે છે, બાકી તો ઘણા અહીંયા આગળ કાકડા કૂતરાના મોતે મરી ગયા હોય. અને મને તો ગર્વ છે હું રાજપૂત છું એટલે ભાઈ, આજ કદાચ ભલે નાનપણમાં બધું ગુમાવી દીધું હોય પણ કદાચ જ્યાં મારા કદાચ મા બાપે છે ને એને ગર્વ થતું હોય છે કે અમે ક્યાં કોને જન્મ આલ્યો ભાઈ, કારણ કે 40-45 હજાર લોકોને મેં દારૂ બંધ કરાયો છે ભાઈ, એટલા ઘર તો શાંતિથી જીવશે ને. હા કે ના, આમાંથી આપણે જોઈન્ટ થવાનું હોય કે એ ખાટિયા હજુ મારવા હે તો ના ને બોલ્યા કોઈ, અને ભલામણા ક્યાં જન્માય છે એ તો વિચાર કરો, આપણો બાપ કોણ હતો, ગમે એ વરણ હોય કોણ હતો આપણો બાપ,
કે ગામના સીમાડા ઉપર કદાચ ગાય ગવત્રી સાધુ સંત અને આ ધરતી ઉપર કાળી નજર નાખે ને તો આંખના નેતર વખૂટી નાખે, એ કુળમાં જન્માય છીએ આપણે ભલામણા. ખાલી વાતો કરવાથી કઈ વળે નહીં, વળે અવારથી નવી શરૂઆત કરવી હે ને, કંઈક નવી પ્રવૃત્તિ કરો, કંઈક દૂષણ મૂકી દો, અને કઈ ના મુકાય તો લોકોના પગ ખેંચવાનું બંધ કરજો, તોય મારો ઠાકર રાજી હે. કારણ કે મને જયરાજભાઈ કહેવાય, મેં કહ્યું ભાઈ હું બહુ ઢૂંઢતો નથી ક્યાંય બને ત્યાં લગી, હવે અહીંયા આવીને 250-300 કિલોમીટર હું કરી, એટલે કીધું પધારજો તો ખરા. પછી વળી આમને કીધું કંઈક કહેજો, મેં કહ્યું જો મારો ઠાકર બોલાવે એ બોલી, આમાં ધૂણવું એવું જરૂરી નથી, આ જે શબ્દો નીકળો ને એ મારી ઠાકરની છરી છે, સમજી લેજો. બાકી કોઈ માણે એવું કહે અને ભર બજારે બોલું છું, કારણ કે આજ લગીન મેં મારા બોલેલા બોલ કોઈથી પાછા લીધા નથી ભાઈ, અને ધર્મ લઈને હાલું છું ભાઈ. કાલ જગત એવું ના કે ત્યાં તો હારી ગાડીઓમાં ફરવા આટું આ બધી, આજે ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ, મહેનત મજૂરીનું કહું છું. એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો, અપ ટુ ડેટ ફરો તો જગતની સેવા થાય. તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો, પણ લઈને કરો, અને કંઈ ના થાય ગામને નડવાનું બંધ કરો, તોય મોટી સેવા જ છે ભાઈ, સમજાય. હજુ હોકારો ના હોજો બરોબર. મેં કીધું આ અડધા આમના ફરીને ચમ બેઠા, પણ ટીવીમાં જોતા હોય છે, અને કીધું આરું નહીં મેળવતો એક શું. પણ જે આપણી યુવા પેઢી છે એ આ નશાના માર્ગે જતી રહી, અને તમારું સ્વાસ્થ્ય, પૈસો, કીર્તિ, બાપ દાદાની આબરૂ, આ તમામ વસ્તુ 20 રૂપિયાની ખેલી હાટું ગુમાવો છો, સમજાય. ખોટું નીકળે તમે તાર અહીંયા આવીને કોલર જાળી લેજો. અને હમણાં રાવળ દેવે કીધું ને, એમ મેં તો ઠાકરને નક્કી કરેલું હે કે જીવનમાં જો કોઈ કદાચ આ કોલરે હાથ નાખે અને જો ત્રીજો દાડો વટન તો હું ધૂણુંઈમાં ફેર પડી જાય ભાઈ. ધરમ લઈને આવ્યો, કદી ધરમની શા નથી પીધી જગ્યાની મેં ભાઈ. અને આવે છે અસંખ્ય માણસ કે ભાઈ દાદાનું નામ સાંભળ્યો ના હોય, પણ એમાંય કંઈક નિયમો છે, કારણ કે હું નોકરી ધંધાવાળો માણસ છું ભાઈ, નોકરીએ તો જવું પડશે ને. કોઈ કદાચ માતાજીના મઢે બેહીને રોજ 24 કલાક સેવા કરતા હોય, મને એનો વિરોધ નથી, પણ મેં મારા ઠાકરને નક્કી કર્યું હોય કે કદાચ જીવું ને ત્યાં લગીને છેલ્લો શ્વાસ લખાય ને તો લોકોના હિત માટે હશી, બાકી મફતનું તો મારે ન ખાવું ભાઈ, અને કોઈનો હું વિરોધ નથી કરતો. હવારે આ હાથ વાગે ને એટલે નીકળી જ જવાનું છે, મહેનત મજૂરી તમારું લઈશ ને તો હું મારા ધર્મ સામું નહીં જોઈ શકું ભાઈ. બાકી